ત્યાર પછી વીજળી ખર્ચ, વીજળી ખર્ચ કેટલો છે તો કે 920 કલકો વીજળી ખર્ચ કેટલો તો કે 920 ઉદાહરણ બાજુ આવશે 920 ત્યાર પછી મૂડી તો મૂડી જે છે કેટલી છે તો કે 16000 કેટલી છે 16000 તો મૂડીની બાકી કેટલી તો કે જમા એટલે જમા બાદ આવશે મૂડી 16000 પછી આપણે ઓફિસનો પગાર ધંધાની અંદર કર્મચારીઓ કામ કરે છે તો દર મહિને પગાર ચૂકવવો પડે એટલે ધંધા માટે શું બની ગયું ખર્ચ ખર્ચ પર નુકસાન ઉધાર તો ફીસ પગાર કેટલા રૂપિયા છે 1000 તો લખો 1000 ત્યાર પછી પેટન પેટન એટલે એક પ્રકારની મિલકત મિલકત ઉધાર પેટન 400 ત્યાર પછી બેંક સીલક ની બાકી પણ કેવી છે ઉધાર બેંક સીલક 1800 ફરી એક વખત મિત્રો યાદ કરાવી દઉં કે આપણે બાકીઓ જે અગાઉ શીખા છે જો તમને બાકીઓ આવડશે તો ફટાફટ દાખલો તમે કરી શકશો પછી આ છે બેંક લોન ધંધાના ઉપયોગ માટે બેંકમાંથી તમે લોન લ્યો છો તો એ લોનના રૂપિયા આપણે બેંકવાળાને પાછા આપવા પડે તો એ ધંધાનું શું થઈ ગયું કહેવાય દેવું અને દેવાની બાકી કેવી છે જમા એટલે બેંક લોન જમા બેંક લોન કેટલા રૂપિયા છે 1760 ત્યાર પછી આવક માલ ગાડા ભાડો એટલે ખર્ચ બનશે ખર્ચ નું નુકસાન ઉધાર આવક માલ ગાડા ભાડો કેટલું છે 600 રૂપિયા ત્યાર પછી છે જાવક માલ ગાડા ભાડો સોરી પછી આવે છે ખરીદી સોરી આવક માલ ગાડા ભાડો કેટલા રૂપિયા 1200 રૂપિયા બરાબર હવે આવે છે ખરીદી ખરીદી કેટલી છે 30000 ખરીદીની બાકી કેવી ઉધાર એટલે આવશે ઉધાર ખરીદી બાકી કેટલી છે 30000 ત્યાર પછી હવે આવે છે જાવક માલ ગાડા ભાડો તો જાવક માલ ગાડા ભાડાની બાકી કેવી છે ઉધાર એટલે ખાસે ઉધાર જાવક માલ ગાડા ભાડો કેટલા રૂપિયા તો કે 600 રૂપિયા ત્યાર પછી દેવાદારો દેવાદારોની બાકી કેવી તો કે ઉધાર કેટલા રૂપિયા તો કે 8000 ત્યાર પછી રોકડ સીલક રોકડ સીલક કેટલી છે તો કે 80 રૂપિયા એની બાકી કેવી ઉધાર રોકડ સીલક કેટલા રૂપિયા 80 રૂપિયા ત્યાર પછી છૂટક ઓજારો એટલે એક પ્રકારની શું બની ગઈ મિલકત અને મિલકતની બાકી ઉધાર લેણદારોની બાકી કેવી છે મિત્રો જમા એટલે જમા બાજુ આવશે લેણદારો કેટલા રૂપિયા 3000 બસ લેણદાર ત્યાર પછી પરચુરણ આવક આવક છે ખર્ચ કુલ નુકસાન છે આવક એટલે ફાયદો જમા પરચુરણ આવક જમા થશે પરચુરણ આવક 240 ત્યાર પછી ઓફિસ ફર્નિચર ફર્નિચર એટલે શું થઈ ગયું મિલકત મિલકતની બાકી ઉધાર ઓફિસ ફર્નિચર કેટલું છે 240 ત્યાર પછી આવે છે પાઘડી
બાગડી એટલે મિલકત અને મિલકતની બાકી ઉધાર થશે બાગડી કેટલા રૂપિયા છે તો કે 6 હવે સમજો મિત્રો બધી વિગતો આવી ગઈ રકમમાં આપણે દાખલાના બચારમાંથી બધી વિગતો આવી ગઈ હવે શું કરવાનું તો કે ઉધાર બાજુ રકમ વધુ રહેલી છે એટલે અહીંયા એક અંદરની છોડી અને આ રીતે આપણે બે લીટી કરના પડે પેન્સિલ પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરી અને એક ખાસ યાદ રાખજો સરવાળા હંમેશા સામસામે આવવા જોઈએ હવે આપણે કરશી સરવાળો બરાબર તો સૌથી પહેલા જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુ છે 48000 પ્લસ 16000 પ્લસ 1760 પ્લસ 3200 પ્લસ 240 તો સરવાળો મિત્રો આવે છે આપણો 69200 હવે જોવાનું 69200 આવ્યો તો ઉધાર બાજુ પણ 69200 જવાબ આવવો જોઈએ જો જવાબ ન આવે તો સમજી લેવું કે ક્યાંક દાખલામાં ભૂલ છે તો જોઈએ સરવાળો સૌથી પહેલા 7440 પ્લસ 4000 પ્લસ 800 પ્લસ 600 પ્લસ 2400 પ્લસ 3000 પ્લસ 920 પ્લસ 1000 પ્લસ 400 પ્લસ 1800 પ્લસ 1200 પ્લસ 30000 પ્લસ 600 પ્લસ 8000 પ્લસ 80 રૂપિયા પ્લસ 720 રૂપિયા પ્લસ 240 રૂપિયા પ્લસ 6000 રૂપિયા તો જવાબ તમારો આવે તમારો વિડિયો છે તમારો સીન નથી આવતો 69200 તો મિત્રો જો કે કાચા સરવાળો બંને બાજુ સરવાળો કર્યો તો એક સરખો જવાબ આવી ગયો ફરી એક વખત મિત્રો ટૂંકમાં કાચું સરવાળો એટલે બીજું કશું જ નહીં જે બાકી ઉધાર છે ઉધાર બાજુ લખતા જાઓ રકમ લખતા જાઓ જમા છે જમા બાજુ રકમ બંને બાજુનો સરવાળો એક લીટીમાં છેલ્લે લાવવાનો રહેશે માની લઈએ કે ઉધારની રકમ અહીં પૂરી થાય તો જમા બાજુનો ઉધારનો સરવાળો અહીં જમાનો સરવાળો અહીં એમ નહીં સામ સામે આવી જવા જોઈએ સરવાળો એ રીતે લખવાનું છે બરાબર ત્યાર પછી હવે પછીના લેક્ચરની અંદર આપણે આના પછીના દાખલા નંબર 5 તરફ આગળ વધીશું ત્યાં સુધી